આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે સુરેન્દ્રનગરમાં 268 કરોડની ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે. આરોપી પિતા પુત્ર સામે ખંડણીની પણ ફરિયાદ કરવામાં આવી છે. પિતા પુત્ર સહિત 3 શખ્સો સામે ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખનીજ ચોર પિતા પુત્ર સામે અગાઉ પણ 2 વાર ફરિયાદ થઈ ચૂકી છે, જ્યારે બીજી તરફ 10 લાખની ખંડણી માંગી હોવાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં 268 કરોડની ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે. આરોપી પિતા પુત્ર સામે ખંડણીની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ પિતા પુત્ર સહિત 3 શખ્સો સામે ખંડણીની ફરિયાદ દાખલ કરી છે. ખનીજ ચોર પિતા પુત્ર સામે અગાઉ પણ 2 વાર ફરિયાદ થઈ ચૂકી છે. 10 લાખની ખંડણીની માંગ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની આ ઘટના છે, જેમાં 268 કરોડની ખનીજ ચોરીનો મામલો આરોપી પિતા પુત્ર સામે ખંડણીને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.